युवराजसिंह जाडेजाना डमी कांड संदर्भे राजूभाई सोलंकीए रजूआत पत्र मोकल्यू। खास कर विद्यार्थी नेता युवराज सिंह जाडेजा की धरपकड़ पुलिस द्वारा कर आम आदमी पार्टी द्वारा अमे समर्थन में छे सख्त विरोध करें कारण के आज सुधी जेटला डमी कांडो हो पेपर लीक कांडो हो युवराज सिंह जाडेजाए उजागर करें घना बदा नामों जाहिर कर आ डमी कांड में पेपर लीक कांड में सजो हो त्यारे साहब हमणा ज युवराज सिंह जाडेजा ने समन्स पाठवीने एमनी पूछपरछ माटे बोलावामां आव्यो। लीडर अने निडर निडर लीडर ने जो खोटी रीते हैरान करवामां आवी रीते ईमनाखोरी राखी राजकीय ईमनाखोरी राखी एने हैरान करवामां आवे तो ये बात योग्य नथी एनी आप पासे रजूआत करवी आवे छे। बीजू साहब के जे रीते पोलीसे पुरावाओ रजू कर्या छे एक पण पुरावा एवा दस्तावेजी पुरावा नथी जे मजबूत पुरावा नथी आ जे पुरावा रजू कर्या छे एना उपरथी आ धरपकड़ थई शके नहीं आवी कलमो लागी शके नहीं एवुं अमारुं चोक्कसपणे मानवुं छे। अने बीजुं प्रेस कॉन्फरन्स में युवराजसिंह जाडेजाए एवुं स्पष्ट कीधुं छे के मारा उपर मने समन्स बजावामां आवे कोई पण गुनाहित प्रवृत्ति साथे संकळायेला लोको द्वारा मारा उपर आक्षेपो करवामां आव्या छे जे लोग आज केस नी अंदर संडोवायेला छे एनी धरपकड़ करवामां आवी छे ए लोकोना आक्षेप द्वारा युवराजसिंह जाडेजानी धरपकड़ करवामां आवी छे तो मने समन्स पाठवामां आव्युं छे तो मारा हुं पण आक्षेप करूं छूं अने स्पष्ट शब्दोमां गुजरात राज्यना पूर्व त्या शिक्षण मंत्री जीतुभाई वाघाणी छे एना कार्यकाळ दरमियान जेटला कांडो थया छे जेटला पेपर लीक थया छे એમાં જીતુભાઈ વાઘાણીનો પૂરો ઇન્વોલ્વમેન્ટ છે એની સંડોવણી છે તો હું આક્ષેપ કરું છું એના આધારે એમને પણ સમન્સ પાઠવવામાં આવે એમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે અને એમની પણ ધરપકડ કરવામાં આવે તો સાહેબ એ વાતને અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ કારણ કે જો યુવરાજસિંહ જાડેજાને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે કે ગુનેગારો આક્ષેપ કરે એને સમન્સ પાઠવીને એની પૂછપરછ કરવા માટે બોલાવીને એની ધરપકડ કરવામાં આવતી હોય તો યુવરાજસિંહે જે મંત્રીઓ અને જે કાંઈ ભૂતકાળમાં આવા કૌભાંડો થયા છે એની સાથે સંકળાયેલા હોય એવો એવા લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી પણ અમારી માગણી છે। અને આજે યુવરાજસિંહ જાડેજા એ કોર્ટ જે પણ નિર્ણય આપે પણ લોકોના મગજમાં એવું છે કે યુવરાજસિંહ જાડેજાને ફસાવી દેવા માટે એને દબાવી એનો અવાજ દબાવી દેવા માટે અને ભવિષ્યમાં આવા કૌભાંડો બહાર ન પડે એની માટે એને ડરાવી દેવા માટેનો આ એક ષડયંત્ર છે। પહેલી વાત કહી સાહેબ કે આ ગુજરાત વ્યાપી કૌભાંડ છે આ 8-10-15-25 જણા નથી અને આ બે નામ કેમ ન આવ્યા યુવરાજસિંહે એવું કહીને પોલીસ થઈ કરતી હોય તો આતમ પોલીસ ઉઠે ખાલી દિશા સૂચક સૂચન થાય ને કે સાહેબ આમાં કંઈક ખોટું થાય છે તો પણ પોલીસે કૌભાંડ પકડી પાડવું પડે એની બદલે કોઈ ત્રાહિત જે સેવાભાવી છે જે આજે લીડર થઈને નીકળ્યો છે જે કૌભાંડ બહાર પાડે છે એને એમ કહે કે તમે 10 નામ આપ્યા અને બે નામ ન આપ્યા એવા આક્ષેપ નીચે અને સાવ તદ્દન સાહેબ પ્રપંચ કરીને એને આવો કેસમાં સંડોવી દઈ અને કૌભાંડોને છાવરવાનો પ્રયત્ન થાય તો સાહેબ આ વસ્તુ વ્યાજબી નથી। આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ થોડુંક સૌએ પોતાનું જમીર જાગતું કરવું પડશે આ નહીં ચાલે છે ભાઈ સાહેબ ખાસ જે રીતે એની તપાસ કરવામાં આવી જે રીતે એની 8 કે 9 કલાક પૂછપરછ કરવામાં આવી અને જે રીતે આપણા ભાવનગર જિલ્લાના જે અધિકારીઓ છે આઈજી સાહેબ એસપી સાહેબ એ લેવલના અધિકારીઓ દ્વારા આ કેસને એટલો બધો હાઇલાઇટ કરવામાં આવ્યો છે જે તપાસ પીએસઆઈ કે પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ કરી શકે એ શું કરવા એટલો મોટો અને મહત્વ આપ્યો આ કેસની બહુ સમજવા જેવી બાબત છે અને ડમી કાંડને તોડકામમાં ફેરવી એટલે આખું સરકાર જે
પહેલું કરે છે એટલે જોવાનું રહ્યું કે અમારો અવાજ પહોંચે પણ યોગ્ય અધિકારી અને જે નિષ્પક્ષ વ્યક્તિ હોય એના દ્વારા જે રીતે યુવરાજ સિંહ જાડેજાને ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ દ્વારા કોઈ પણ જાતના મજબૂત કે દસ્તાવેજી આધાર પુરાવા વગર જે રીતે યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ખાસ કરીને જે આધાર પુરાવાઓ હજુ પોલીસે કર્યા છે એના આધારે આટલી ગંભીર કલમો પણ ના લાગી શકે અને આવી રીતે ધરપકડ પણ ન થઈ શકે. જે યુવાને આજે ભૂતકાળની અંદર અનેક કૌભાંડો જે પેપર લીક હોય કે ડમીકાંડ હોય આ કૌભાંડો બહાર પાડ્યા છે અને ઉજાગર કર્યા છે અને આની સાથે સંડોવાયેલા મોટા માથાઓ ચમરબંધીઓ એને ખુલ્લા પાડ્યા છે અને એની વિરુદ્ધમાં ખુલ્લે આમ વિરોધ કર્યો છે ત્યારે આવા લીડરને ડામી દેવા માટે થઈ અને એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. સામ દામ દંડ ભેદની નીતિ સાથે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને મોટા માથાઓ જે છે આ કૌભાંડમાં સંડોવાયેલા છે એને છાવરવા માટેના પ્રયત્ન થતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. ખાસ કરીને જે આ ડમીકાંડ છે એને દબાવી દેવા માટે અને ડાયવર્ટ કરવા માટે તોડકાંડ નવું લાવી અને યુવરાજસિંહ જાડેજા ઉપર ખોટા આક્ષેપો કરી અને એને ફસાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. રાજુભાઈ, પોલીસે અત્યારે પુરાવા આપી રહી છે કે શું ખોટા છે કે કેવી રીતે પોલીસે જે પુરાવા આપ્યા છે એ ખોટા હોય એવું નથી કહેતો, પરંતુ જે રીતે કોઈ વિડીયોગ્રાફીના આધારે વિડીયો ફૂટેજના આધારે કોઈ બેગ લઈને જતું હોય અને આપણે એવું માની લઈએ કે એની અંદર પૈસા જ છે અને એ વાત મને કાંઈ ગળે ઉતરતી નથી, કોઈને લોકોને પણ આ વાત ગળે ઉતરતી નથી. આવા આધાર પુરાવાને આધારે કોઈ પણ વ્યક્તિ ઉપર આવી ગંભીર કલમો લગાવી શકાય. રાજુભાઈ, યુવરાજસિંહના શાહના જે મિત્રના ઘરેથી આજે 38 લાખ રૂપિયા મળવા પાછળ થયા છે, હવે એ બધી બાબત તો જે કંઈ રકમ કવર કરી હોય પૈસા કવર કર્યા હોય એ તો હવે કોર્ટમાં સાબિત થશે કે ખરેખર સાચું શું છે. ઓકે.